नमस्कार विद्यार्थी मित्रों, नवा वर्षना संकल्पनी अंदर आपे प्रथम भाग में लेक्चर में जे निहाळ्यो ने भण्या छो, हवे तमने पण के केवुं थयुं हशे के हुं पण एक एवी प्रतिज्ञा लई लउं के मारी जे कुटेव जे छे ए कुटेव ने दूर थाय। दाखला तरीके विद्यार्थीओ खास करीने पोताना घरे पोताना माता पिताने काममां मदद न करता होय तो तमने पण एवो कंईक कहेवाय कि संकल्प लेवानी जिज्ञासा इच्छा थई हशे के हुं पण मारी मम्मीने काममां मदद करीश। तो विद्यार्थी मित्रों, अधूरो पाठ छे तेथी आपणे आगळ चालीए के छे। बेसता वर्षने दिवसे उत्साहमां आवी जईने करेला मोटा भागना संकल्पोनी आज गति थाय छे। एटले लेखक शुं कहे छे, बेसता वर्ष दिवसे जे आपणे कंईक संकल्पो लईए छे ए संकल्पोनी गति आज गति थाय छे, एटले दशा आज थाय छे। एक क्षणे दिवाळीनी रातथी छा छोड़ी दीधेली, एक जणे दिवाळीनी रातथी छा छोड़ी दीधेली, एमनो संकल्प जीवेलो पण खरो। शुं के एक माणस लेखकना भाईबंध एवा हता के दिवाळीनी जे रात हती तेज दिवसथी छा छोड़ी दीधेली, एनो संकल्प जीवेलो खरो, एटले के जीवतो रह्यो। एक अठवाडियु, बे अठवाडियु, ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી। માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, હવે શું કહે છે કે આ બધા જ કહે છે કે ચા ન પીધી તે ન જ પીધી। માતાનો પ્રેમ, મમ્મી દીકરાએ પોતાના દીકરાએ ચા છોડી દીધી એટલે કે મમ્મીને ન ગમ્યું, પિતાની આજ્ઞા, ભગિની એટલે કે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો, કોઈ એમને ચડાવી ન શકે। બધા જ મિત્રો એને બહુ જબરજસ્ત પ્રતિજ્ઞા લઈ લીધી, એટલે કે એને પ્રતિજ્ઞામાં કોઈ ચડાવી ન શક્યું। એમના એ સંયમનો મહિમા 10 દિશામાં ગાજી રહ્યો, 10 દિશામાં જાગી રહ્યો કે ફલાણા ભાઈ તો ચા ખૂબ પીતા હતા અને હવે એ ચા પીતા નથી, એટલે કે આજુબાજુ પણ એમની વાતની ચર્ચા થવા લાગી। છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા, સ્વર્ગની અંદર પણ તરંગ એટલે કે જેની વાત પહોંચી ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું। હવે તમે વિચારો છો કે આપણે જાણીએ છીએ કે ઐતિહાસિક કથા કે જે સતયુગની જે કથાને કંઈક વાંચતા હોઈએ, ભણતા હોઈએ ત્યારે ખબર હોય છે કોઈક ઋષિ કે મુનિ કે જો કોઈ જે કંઈ પણ રાક્ષસ કે વગેરે ધરતી પર તપ કરતા ત્યારે તપના પ્રભાવથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠતું, અને ઇન્દ્ર ભગવાન શું કરતા હતા કે એના તપને તપોભંગ કરવા માટે અપ્સરાઓ વગેરેને મોકલતા, એટલે કે ત્યાં જઈને આ ભાઈની જે પ્રતિજ્ઞા જે છે ખૂબ ચગી અને છેક તરંગ એના ઇન્દ્ર સુધી પહોંચી જાય છે, એટલે ઇન્દ્રનું આસન ડોલ્યું। પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપેટાયા, શું કે છે આ થોડાક દિવસ પછી આ ભાઈ જે છે કે જે કે માંદગીમાં લપેટાય એટલે કે બીમાર પડે છે, તે વખતે એમને થોડા ઉપવાસ કર્યા પડ્યા। શું થયું કે ત્યાં એને ઉપવાસ કર્યા પડ્યા ત્યારે, અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે। ધન્ય ક્ષણે સારી પળોએ એમને ખબર પડી કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે, એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી। એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી। શું થયું કે જે કે એમાં માંદગી ગઈ છતાં પણ એની માંદગી તો રહી જ પડી છે, અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ। શું થયું કે જે હવે સારું થઈ ગયું છતાં પણ હવે શું કરે છે, રોજના 7-5 પ્યાલા ચા પીએ છે। આમ માંદગીની વહાને એમનો સંકલ્પ સ્વર્ગીય સિદ્ધાયો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો કહે છે। માંદગી થઈ અને એના પછી આપણે જોઈએ છીએ કે જે કે એનો સ્વર્ગ જે છે કે હવે પુનર્જન્મ થયો, પુનર્જન્મ ન લીધો એટલે કે જે માંદગી જે હતી જે કે હતું એને છોડી દીધું કે છે। ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાના। ઘણા માણસોને સિગારેટ કે બીડી પીવાનું ઘણી બધી કુટેવ હોય છે, ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે। શું કહે છે, અરસિક પત્નીઓને ન ગમે, સાથે સાથે ડોક્ટર પણ કહેતા હોય છે કે આપણે બીમાર પડીએ ત્યારે કહેતા હોય છે તમને કઈ વ્યસન છે તો આપણે હા પાડીએ તો વ્યસન તમારે છોડવું પડશે તો સારા થશો એવું વગેરે એ લોકો કહેતા હોય છે। પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યો છે, અમરપટ્ટો એટલે કે અમર તો કોણ છે એટલે કોણ લખાવીને લાવ્યું છે, સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી। સિગારેટના જે ધુમાડો જેમ ઘોટે ઘોટા ઉડતા હોય અને એના જેમ જ એના જે સંકલ્પ જે છે એને વેરાઈ જતા વાર નથી લાગતી। કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, એટલે કેટલાક એવા માણસ પણ હોય છે કે નિયમિત એટલે કોઈ એવું કામ હોય છે એને નિયમિત થવાની ધૂન વળગે છે,
પણ એ કેટલા દિવસ, જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે, સૂરજ જેવો જો પણ અમુક અમુક સેકન્ડો દિવસે દિવસે મોડો ઉગતો જાય છે અને પાછો અમુક મહિના પછી અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટી પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડે વહેલો ઉગે છે. એટલે કે સૂરજ પણ અહીંયા શું કહેવાય છે, નિયમિત નથી કે ત્યાં નિયમિત થવાની મહેચ્છા એટલે કે ઈચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે. શું કહે છે અહીંયા? કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ ગયા. આપણે ગાંધી બાપુ વગેરે લોકોને જોતા હોય છે કે સમયની સાથે તાલ મિલાવીને ચાલતા, સમય એમની સાથે નતો ચાલતો પણ એની સાથે સમયની સાથે ચાલતા એટલે કે એમને હંમેશા સફળતા મળી છે. એક સંબંધી એ નવા વર્ષને દિવસે ક્રોધ જીતવાનો સંકલ્પ કરેલો. શું કર્યું? એક સંબંધી કઈ વાત વાતનો કઈ વાતની અંદર ક્રોધ થઈ જતા હશે એટલે કે ક્રોધ જીતવાનો એમને સંકલ્પ કર્યો. આમ તો એ વાત વાતમાં ચીડાઈને પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. વાત વાતનો ગુસ્સે થઈ જાય અને પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી. અરે સાંભળે છે કે? એને પત્નીને બૂમ પાડે છે અને કહે છે, અરે તું સાંભળે છે કે? પત્ની કે, શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો. અહીં આવતો ખરી, પણ છે શું? લેવ કહો શું કામ છે. હવે પત્ની ધીરે ધીરે કહે છે કે શું કામ છે, લેવ કહો કે છે. જો એમણે સ્મિત થી સોપતા મુકડે કહેવા માંડી, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખવું, કે જે કોઈના શબ્દોથી અકળાવું ને ગુસ્સે થવું નહીં અને હોય એમ કરીને હસી નાખવું. ઠીક, પત્ની કહે છે કે ઠીક કે છે. પત્નીએ પાછા ફરવા જતા કહ્યું એટલે પત્ની એને કઈ મજા નો આવે એટલે ઇન્ટરેસ્ટ નો થયો એટલે તરત કીધું કે કઈ વાંધો નહીં, કે છે સારું કે છે. હવે પતિ શું થાય, પત્ની બરાબર રિસ્પોન્સ ન આપ્યો એટલે પતિને ન ગમ્યું એટલે કે તને મારો સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો પણ પાળો ત્યારે ખરા. હવે પત્નીને વિશ્વાસ થતો પોતાના મિસ્ટર પર કે હસબન્ડ પર કે આ તો કે છે પણ કઈ કરશે નહીં, એટલે કીધું એ ગમ્યો પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. હવે શું થયું? બોઈલર ફાટ્યું પેલા ભાઈનું. શું કહ્યું કે છે? એમનું સ્મિત, જે મોઢા પર જે હાસ્ય હતું એ જતું રહ્યું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. પતિરાજ તો ગુસ્સે થયા, કહે છે કે શું મારા પણ એટલું નિયમ પાળવાની તાકાત નથી કે છે? હશે તો જોઈશું ને. હવે પતિ છે એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ અને ખલાસ, એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો, એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો, ત્યારે જ માંડમાંડ સાથ પડે. હવે પત્ની યાદ કર્યો કે ભાઈ મારા હસબન્ડ, એ મારા પતિદેવ, તમે જે સંકલ્પ લીધો છે ને એ સંકલ્પને તમે ત્યાંને ત્યાં તોડ્યો. આવું યાદ કરાવ્યું ત્યારે પતિદેવ માંડમાંડ સાથ થયા કે છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરડનું ઝાકળ, બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. એટલે બે ઘડીનું પરોઢનું ઝાકળ, બે ઘડી સંતોષ આપીને પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જે વંટોળિયા જાગી જાગીને સુઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ સદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસ પર રડાવીને અંતે આવી હતી એમ અનંતમાં ચાલ્યું જાય છે. એટલે કે જે થોડીક આભાસી સુખ આપે છે અને થોડીક સેકન્ડો પછી ફરી પાછું ઉડીને જતું રહે છે એવું લાગે છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે એક ઘૂંઘરું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. શું કહે છે એ કવિ લેખક કે છે કે જે આત્મસુધારણનું જે મોજું બેસતા વર્ષને આવે છે અને ધીરે 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 પછી પાછું આવીને ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્ત બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષમાં ક્યારેય જણાતા નથી, તે આ કારણે છે. હવે લેખક અહીંયા કહે છે એટલે મારા ભાગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. લેખકને પણ થાય છે કે હું સંકલ્પ કરું છું પણ તૂટી જાય છે, એટલે એમને ઈચ્છા થાય છે કે હવે પછી મારે ક્યારે સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી.
ફરીથી બેસતું વર્ષ આવે છે, હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું, કંઈક નવું કરવા માટે બેસી જાઉં છું, ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું, ક્યારેક સહેજ સુધરતો લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રામકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં એટલા પેલા સંકલ્પો વિસરી જાઉં છું, અચાનક ઝબકીને જાગી જઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે, પહેલા જે સંકલ્પ જે કર્યા છે એને ભૂલવા માટે જ, કાનમાં પેલો રૂમારોલા મને કહ્યા કરે છે, સપનો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે, ભાઈ એ સપનો જે છે જીવનની ધનુષ્યની પણસ જેવા છે, એ પણસ ખેંચાઈ જશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન બની ઉડશે અને મારા બધા સંકલ્પોના રૂપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે, એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. લેખક અહીંયા આપણને નવા વર્ષના સંકલ્પની જે વાત કરે છે એ સંકલ્પ લેખક કરે છે તો ખરા, પણ પાળી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયની અંદર પાઠ નંબર જે 12 જે છે એના રૂઢિપ્રયોગથી માંડીને ટિપ્પણીથી માંડીને સવાલ જવાબ છે, બધા જ સવાલ જવાબ આપે તમારી નોંધપોથીમાં ઉતારવાના છે, લખવાના છે, સવાલ જવાબ પાકા કરવાના છે. ફરી પાછા આપણે મળીશું ત્યારે કાવ્યની ચર્ચા કરીશું, ત્યાં સુધી રજા લઉં છું, આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.